नमस्कार विद्यार्थी मित्रों, आज आप धोरण 6 विषय हिंदी एम व्याकरण में माहिती मेळवीए छीए। आपणे तो आजनो आपणो पॉइंट छे लिंग बदलीए। हवे लिंगनो अर्थ कहीए कि किसी भी चीज की पहचान, अने के कोईपण किसी भी कोईपण वर्ग छे एना माध्यम द्वारा हमें स्त्री अथवा पुरुषनो बोध करते हैं, उसे लिंग कहते हैं। लिंग हिंदी में लिंग के दो प्रकार है, स्त्रीलिंग अने पुलिंग। किसी भी शब्द अथवा वर्ग से हमें पुरुष वर्गनो बोध मळे छे एने पुलिंग कहेवाय छे। किसी भी वर्ग के माध्यम से अथवा किसी भी वर्ग से अथवा शब्द से जब स्त्रीनो बोध स्त्रीद्वानो बोध मळे छे एने स्त्रीलिंग कहे छे। मानो के आपणे छे मोरनी, हवे मोर छे ए पुरुषनो बतावे छे एटले पुलिंग थयुं, अने मोरनी छे ए स्त्रीलिंग छे। एवी रीतना ऊँट ऊँटनी, नायक नायिका, लेखक लेखिका, एवी रीतना घणा बधा शब्द छे। हवे એમાંના આપણે શબ્દ થોડાક અહીંયા આપેલા છે, અહીંયા જોઈએ। હવે અધ્યાપક છે એ કેમાં આવે તો કે પુલિંગમાં આવે છે, તો અધ્યાપક અધ્યાપિકા આ સ્ત્રીલિંગમાં આવે છે। એવી રીતના પિતા તો શું થયું પુલિંગ, માતા તો સ્ત્રીલિંગ, હાથી તો પુલિંગ હાથીની સ્ત્રીલિંગ, બેટા પુલિંગ બેટી સ્ત્રીલિંગ, છાત્ર એટલે પુલિંગ છાત્રા એટલે સ્ત્રીલિંગ, પતિ પુલિંગ પત્ની સ્ત્રીલિંગ, બાલક એટલે પુલિંગ પુરુષ વર્ગમાં આવે છે એટલે પુલિંગ થયું, બાલિકા સ્ત્રી વર્ગમાં આવે છે એટલે સ્ત્રીલિંગ, શેર એટલે પુલિંગ શેરની એટલે સ્ત્રીલિંગ। હવે એના પછીના આપણે અહીંયા જોઈએ થોડાક, બેલ એટલે શું થયું પુલિંગ, ગાય સ્ત્રીલિંગ, કૂતા પુલિંગ કૂતિયા એટલે સ્ત્રીલિંગ। હવે ગાયક છે પુલિંગ, ગાયિકા સ્ત્રી વર્ગમાં આવે છે એટલે પુલ સ્ત્રીલિંગમાં આવશે, ચૂહા છે પુલિંગમાં આવશે ચૂહિયા સ્ત્રીલિંગ, મામા મામા છે એ પુરુષ વર્ગમાં આવે છે એટલે એના કારણે એનો જે આપણે પ્રકાર છે એ કેમાં આવશે તો કે પુલિંગમાં આવશે। હવે મામી મામી છે એ સ્ત્રીલિંગમાં આવે છે એટલે એનું શું થાય સ્ત્રીલિંગ, આદમી આદમી છે એટલે એક વ્યક્તિની વાત કરવામાં આવી છે, આદમી આદમી અને ઓરત આદમી છે એ પુરુષ વર્ગ છે એટલે શેમાં આવશે પુલિંગમાં આવશે, એવી રીતના ઓરસ ઓરત છે એ કેમાં આવશે સ્ત્રીલિંગ છે એટલે એ સ્ત્રીલિંગમાં આવશે, એક સ્ત્રી છે એટલે સ્ત્રીલિંગમાં આવશે। એટલે પુરુષ પુરુષ છે પુલિંગ, સ્ત્રી છે સ્ત્રીલિંગમાં, મુર્ગા પુલિંગમાં આવશે, મુર્ગી છે સ્ત્રીલિંગમાં આવશે, બાઘ પુરુષ વર્ગ બતાવવામાં આવ્યો છે એટલે બાઘ પુલિંગ જે છે એ પુલિંગમાં આવશે, સ્ત્રી છે બાઘીની છે આપણે એ કેમાં આવશે તો કે સ્ત્રીલિંગમાં આવશે। હવે એના પછીના આપણે જોઈએ અહીંયા આપેલા છે, રાજા છે એ કયો વર્ગ બતાવ્યો છે તો કે પુરુષ વર્ગ બતાવ્યો છે એટલે રાજા છે પુલિંગમાં આવશે, રાણી છે સ્ત્રી છે એટલે સ્ત્રીલિંગમાં આવશે, એવી રીતના મતવાલા તો પુલિંગમાં આવશે, મતવાલી એટલે સ્ત્રીલિંગમાં આવશે, નોકર નોકર છે એ એક પુરુષ છે એટલે પુલિંગમાં આવશે, નોકરાની એટલે કોમાં આવશે એક સ્ત્રી છે, અને નોકર છે એ પુરુષ છે અને નોકરાની છે એ સ્ત્રી છે એટલે નોકરાની છે એ સ્ત્રીલિંગમાં આવશે અને નોકર છે એ પુલિંગમાં આવશે। હવે ધોબી એક પુરુષ છે એટલે પુલિંગમાં આવશે, ધોબી ન એટલે એ એક સ્ત્રી છે એટલે સ્ત્રીલિંગમાં આવશે, બ્રાહ્મણ પુરુષ છે એટલે પુલિંગમાં આવશે, બ્રાહ્મણી એટલે સ્ત્રીલિંગ, સમ્રાટ એટલે એક પુરુષ વર્ગ છે એટલે પુલિંગમાં આવશે, સમ્રાજ્ઞી એટલે સ્ત્રી છે એટલે સ્ત્રીની વાત કરવામાં આવી છે આપણે સમ્રાજ્ઞી એટલે સ્ત્રીલિંગમાં આવશે। હવે દેવ એટલે પુલિંગ, દેવી એક સ્ત્રી છે એટલે એને કેમાં આવશે સ્ત્રીલિંગમાં આવશે, વિદ્યાર્થી એક પુરુષ છે વિદ્યાર્થી છે એક પુરુષ છે એટલે પુલિંગમાં આવશે, વિદ્યાર્થીની એટલે એક એક છોકરી એટલે કે એક સ્ત્રી છે વિદ્યાર્થીની છે સ્ત્રી છે એટલે કેમાં આવશે સ્ત્રીલિંગમાં આવશે। હવે એના પછીના આપણે શબ્દ છે અહીંયા જે લિંગ બદલીએ આપણે અહીંયા જોઈએ તો કે વિદ્વાન, વિદ્વાન એક પુરુષ છે એટલે પુલિંગમાં આવશે, વિદુષી એક સ્ત્રીલિંગ સ્ત્રી છે એટલે સ્ત્રીલિંગમાં આવશે, શિષ્ય એક પુલિંગમાં આવશે, શિષ્યા સ્ત્રીલિંગમાં આવશે, ભાઈ
भाई छे एक शू छे एक पुरुष छे एटले पुलिंगमां आवशे बहन बहन शू छे स्त्री छे एटले केम आवशे स्त्रीलिंगमां आवशे एना पछीनो शब्द छे आपणे बादशाह 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 छे ए केमां आवे पुरुष छे बादशाह छे એટલે પુલિંગમાં આવશે પછી બેગમ બેગમ છે એક સ્ત્રી છે બાદશાહ એની બાદશાહની બેગમ બેગમ છે સ્ત્રી છે એટલે કેમાં આવશે સ્ત્રીલિંગમાં આવશે પછી કવિ કવિ છે એક પુરુષ છે અને જે કોઈ કવિ હોય એને કવિ પુરુષ છે અને એને કેમાં આવશે પુલિંગમાં આવશે કવિયત્રી એટલે એક સ્ત્રી છે એટલે સ્ત્રીની વાત કરવામાં આવી છે એટલે કવિયત્રી છે કેમાં આવશે સ્ત્રીલિંગમાં આવશે એના પછીનો આપણે શબ્દ છે સાપ સાપ પુલિંગમાં આવશે સાપી ન એ સ્ત્રીલિંગમાં આવશે પછી ચાચા ચાચા છે એક પુરુષ છે પુરુષ હોવાથી એનું જે છે આપણે લિંગ છે એ કેમ આવશે પુલિંગમાં આવશે પછી ચાચી ચાચી છે એક સ્ત્રી હોવાથી એનું જે લિંગ છે એ કઈ રીતના આવશે તો કે ચાચી ચાચા છે એ પુલિંગમાં આવશે અને ચાચી સ્ત્રી હોવાથી સ્ત્રીલિંગમાં આવશે એના પછી છે પંડિત પંડિત પુલિંગમાં આવશે પંડિતાઈન પંડિતાઈન એક સ્ત્રી હોવાથી સ્ત્રીલિંગમાં આવશે હંસ પુલિંગમાં આવશે હંસની એટલે કે હંસની છે એ સ્ત્રી હોવાથી એનું માદા હોવાથી શું થાય છે હંસ છે એ નર છે અને હંસની છે એ માદા છે એટલે હંસ છે નર હોવાથી પુલિંગમાં આવશે હંસની છે માદા હોવાથી કેમ આવશે સ્ત્રીલિંગમાં આવશે તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ લિંગ બદલીએ એના આટલા આપણે શબ્દ જોયા છે હવે નેક્સ્ટ વિડીયોમાં આપણે લિંગ બદલીએ એના જે શબ્દ છે એ શબ્દના વાક્યમાં રૂપાંતર કરીને આપણે એના વિશે માહિતી મેળવીશું.